ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને કેબિનેટમાં સ્થાન આપી મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગના મંત્રી બનાવતા વલસાડ જિલ્લામાં આનંદની લહેર છવાઈ જવા પામી છે મંત્રીમંડળમાં સ્થાન પામનાર કનુભાઈ દેસાઈને જીતુ ચૌધરીને વાપીના ઉદ્યોગકારોએ આવકાર આપી તેમની વરણીને વધાવી લીધી હતી

માટે અને ખાસ કરીને અહીંયાના ઉદ્યોગ જગત માટે આ કેટલો ફાયદાકારક છે કઈ રીતની ખુશી વ્યક્ત કરીએ છીએ સૌ પ્રથમ તો આ ખુશીનો એક અનેરો આનંદ છે કે અમારા સાથી એવા ને આપણા સૌના લોકલા લીલા એવા કનુભાઈ દેસાઈ આજે નાણાં સાથોસાથ તેમને પેટ્રોકેમિકલ અને ઉર્જાનો પણ હવાલો આપવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કનુભાઈની નિષ્ઠા ને પ્રમાણિકતા એટલે આવા પ્રમાણિક માણસની જે કદર કરી એ ખરેખર ભાજપ પક્ષ માટે ખૂબ આનંદદાયક વાત છે અમારા સૌ માટે આનંદદાયક વાત છે કનુભાઈ આટલા વર્ષોથી યુપીએલ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે એમનું બધું ફાઇનાન્સથી માંડીને બધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેમનો આ અનુભવ ખરેખર ગુજરાત સરકારને અને આપણા સૌને આ કાર્ય કરતા બહુ ફાયદાકારક રહેશે જેમ કે પેટ્રોકેમિકલ અને ઉર્જા પણ એમના સાથે છે તો આ બધા જે સંકલન એમને જોડેલું છે આજે આટલો મહત્ત્વનો ખાતું આપ સૌ જાણો છો કે આજે નાણાં ખાતું એટલે સર્વ વિભાગમાં એક મહત્ત્વનું ખાતું ગણાય કારણ કે સર્વ ફાળવણી ગ્રાન્ટની હોય કે ગમે તે ડિપાર્ટમેન્ટની હોય તે નાણાં ખાતા જ થાય અને નાણાં ખાતા જેવું મહત્ત્વનું જે ખાતું આપીને ભાજપ સરકારે પણ કનુભાઈની નિષ્ઠાને ખરેખર પ્રામાણિકતાને મુલણી કરેલી છે અને અમે સૌ ખૂબ જ આનંદ લાગણી સાથોસાથ આપણા જ જિલ્લાના આપણા સાથી જે હોય છે અને ખૂબ સરળ જે આપ સૌ જાણો છો કે જીતુભાઈ અને કનુભાઈ બંને સરળ પ્રકૃતિના માણસો જીતુભાઈને પણ આજે કલ્ફર અને નર્મદા જેવી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે એ પણ એક બહુ સારી કામગીરી અને એમને જે નિષ્ઠા અને જે મૂલ્ય કર્યું હશે પક્ષે એને લીધે કામગીરી સોંપવામાં આવેલી છે ખૂબ જ સુંદર છે અને અમે ઇન્ડસ્ટ્રી તરીકે નહીં પણ સમગ્ર આપણા ડિસ્ટ્રિક્ટમાં જે આની ખૂબ જ આનંદની લાગણી છે અને આપણે આવતા સમયમાં જોઈ શકશું કે આપણા જે કાંઈ આપણા ડિસ્ટ્રિક હોય કે રાજ્યને જે કાંઈ મુશ્કેલી છે કારણ કે કરુણભાઈ એક જીતુભાઈ પાયાના કાર્યકર તરીકે આજે ઉપર આવેલા છે એટલે એમણે પબ્લિક વચ્ચે રહી સતત કાર્ય કરેલા છે એમને ખબર છે કે પબ્લિકને શું મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે એ સર્વનો એમને અનુભવ છે ડાયરેક્ટ એવો કોઈ ઉપરથી આવીને સીધા મિનિસ્ટર નથી માની શક્યા અને આટલા વર્ષથી ધારાસભ્ય રહેલા છે જીતુભાઈ પણ ચાર પાંચ ક્રમથી ધારાસભ્ય છે કનુભાઈ પણ જિલ્લાનું પ્રમુખ પદ પણ સંભાળેલું છે ત્રણ ચારતમથી ધારાસભ્ય છે લોકોના કાર્ય સાથે સતત સંકળાયેલા છે એટલે સૌ કાર્યને ક્યાં દ્વિધા પડે છે એ સૌથી માહિતગાર છે આપણી માટે આ ખૂબ સુંદર અને આનંદદાયક વાત આજે વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે આપણા સૌના લાડીલા અને વર્ષોથી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલા અને અમારા એડવાઇઝર વિઝ્યુઅલના ડાયરેક્ટર એવા શ્રી એમએલએ શ્રી કનુભાઈ દેસાઈનું આજે મંત્રીમંડળમાં સ્થાન પામવામાં મળ્યું છે અને સાથે સાથે ગર્વની વાત એ છે કે સૌથી એક ઇમ્પોર્ટન્ટ મંત્રાલય જે કહી શકાય જે ફાઈનાન્સ એમાં એમને સ્થાન મળ્યું છે સાથે સાથે આપણા જીતુભાઈ ચૌધરી જે બી વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથેથી વર્ષોમાં સંકળાયેલા છે એમને બી એક ઇમ્પોર્ટન્ટ પોર્ટફોલિયો આપવામાં આવી રહ્યું છે તો આ એક વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને વાપી માટે ગર્વની બાબત છે અને અમને બધાને પૂરી ખાતરી છે કે કનુભાઈની જે બુદ્ધિ ચાતુર્ય એમના પ્રોબ્લેમ સોલ્વ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ અને જનસંપર્ક એનાથી આવનાર દિવસોમાં ગુજરાત સરકારને અને એક ભારતીય જનતા પાર્ટીનું એક વિકાસનું જે મોડેલ છે એ વિકાસના મોડેલમાં આ બધા એમના જે વિઝન એમના જે મિશનથી આવનાર દિવસોમાં આ જેમને હવાલો સોંપવામાં આવેલો છે જે ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવ્યું છે જે મિનિસ્ટ્રી સોંપવામાં આવેલી છે એમને એ ચાંદ એમને એ દીપાવશે અને સાથે સાથે આપણે એવી બી આશા રાખીએ કે આપણે જ્યારે આપણા પોતાના કનુભાઈને બજેટ આપતા જ્યારે આપણે સાંભળીશું કે ગુજરાત રાજ્યનું આવતા વર્ષનું જે બજેટ આવશે એ બજેટમાં બી કનુભાઈ જે એમના કી સેક્ટર્સ છે કારણ કે એમની જે આવડત છે એમના જે એક્સપિરિયન્સ છે કે એ બજેટમાં એ ગુજરાત સરકારને જ્યાં મદદરૂપ થશે એવા કી સેક્ટર્સમાં બી એમનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ હશે તો મને આશા છે કે એક રોલ મોડેલના રૂપમાં આવનાર દિવસોમાં વાપી માટે વલસાડના વલસાડના એસ્ટેટ માટે આખા વાપીના એસ્ટેટ માટે માનનીય શ્રી મંત્રી શ્રી કનુભાઈ આપણને અને સરકારને ઘણા મદદરૂપ થશે અને હું આશા રાખું છું કે આવનાર બજેટમાં બી આપણે જ્યારે એમને લાઈવ સ્પીચ આપતા નિહાળવા મળશે ત્યારે આપણે વધારે પ્રાઉડ ફીલ કરીશું ખાસ કરીને ઉદ્યોગપતિ